ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ માં. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બોલો બેટા. ગુડ મોર્નિંગ કરો. એ જોર આવો અને જોર આવો. ગુડ મોર્નિંગ બગાસ આવે. ગુડ મોર્નિંગ. રાધે રાધે. કે જય જય રાધે રાધે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એટલો દાળ વાળો છે અને ખાવાનો તો ગાય જાતો. વેલા વેલા ઉઠીને સાફ સફાઈ કરી દીધી. સિગર તેલ ખાલી કે તમે વેલા વેલા લાગો. નહીં પાર્વતી બાવી રોજ વેલા થાય પણ તમે મોડા ઉઠો એટલે તમને લાગે. આ તો અમે જીએ છે અત્યારે ઉઠ્યો નહી. હવા ઉઠ્યા નહી. તેલ લેવા આ ના ઓજો બ્રશ નહી કરવા દેવા. તેલ લેવા જો હાડો તો બ્રશ બ્રશે નહી. હારું હાલ લજુ પચ્યા છે ને. હવે તેલ લેવા બરાબર. શિલ્પા તેલ લેવા જો. તેલ લેવા. આ તેલ લેવા જ જીએ છે. પટાથી ઘી લેતા આવજો. કિલો કિલો ઘી કને ખાવા મારો તો ગમે તેટલું ઘી ખાય પણ જાડી થવાની. આ સરત મારો એટલે તું તો જાડી છે એટલે જાડી જ છે. જે લખાવું લખી દેજે અને વધારાનું લખાવતી ના. જે લાંબાને લખી દે પછી એમના કે ત્યાં રહી ગયો. શિલ્પા નાસ્તાનું આટલું લિસ્ટ બનાવજો. રોજ નવું નવું નાસ્તો બનાવો. એનો નાસ્તો નાસ્તો તો લાગુ પણ તાર તો ઘેર બનાવ નાસ્તો. નાસ્તો તો આપડે બનાવવાનો લોટ માં તૈયાર નાસ્તો ચવાણો બવાણો ના લાવવાનો. શિલ્પા તાર કોઈ લાગુ છે કહી દેજે. ના લખાઈ દેજે પછી એમના કે બે જણા નું કરિયાણું લઈ આવ. મન ના લઈ આવે આપડે લાંબુ પણ એ તો લખાવું છે. પછી આ ના લાયા તે ના લાયા. મમ્મી આવતી હોય તો લઈ લે કેતી હતી આપવાનું. હેઠ હું તૈયાર થઈ જાઉં. અલે વેલા વેલા નાસ્તો. અને પાસ્તા પાસ્તા દેખો આંખ મેરી લડી હે. પાસ્તા અને મેગી અને પાસ્તા કને બનાયા વેલા વેલા. અને આ પાસ્તા હે કને બનાયા. સંજે કાકા જો ખાવા. અને જે ખાઈ જઈ ખાવો તો આજો. અમાર તો નહીં ખાવો. અમાર તો કોણ અમે સપ્લાય ના દીએ છે. ના ખાવો ના. હું નહીં માગે કશું. હું પેલું જ માગવાનું ખાલી બીજું. તૈયાર થઈ જાય. તમારો તો લોહી બળસ બનતું નહીં. માં પણ ના પાડો છું તને. શી ખબર પપ્પા મામી કે છે ના પાડો છો. એ તો મારે શરીર સંગ ગરમી નું છો લઈને તારા ખોળિયો લાપીશું. ચાદરો લાંબાની તમારા વિસનગર થી 12 મહિને ચાદરો નહીં આવે. શરત મારી હોય તો મારી આજની તારીખ લખી હોય. આ 15 જઈએ તો ચાદર તો નહીં જાવ. મને ખબર કહો એ મમ્મી વગર ચાદર ના આવે. તો તો કઈ ચલો ફટાફટ જઈએ. અમારે થોડું ખરીદી વરીદી કરવાની છે. મમ્મી ના કોક વિવાહ વરવાના છું. આજે મમ્મી તો અત્યારથી વિવાહની તૈયારીઓ કરો છો.
મમ્મી વાલ લાગશે, અમે આઈએ તાન જઈને, અમે જઈને આઈએ, વાલ લાગશે. જે બાજુ આંબુ એ બાજુ જો દરવાજો દેખાય તો પાછળ ફાવશે, આગળ બેસી જાય. હા આગળ બેસી જાય, ટીકો લે રાખો. અલે પાછી જા દે ને, ગાડી એક તો સોલી નાખી હતી i20, આ સોલી નાખશે. હા એ રેલું નાનું ખેતી એકલો છે. તો ગાઈઝ અમે આયા છે જેન્સીના પૈસા જમા કરાવવા માટે, તો સંજય જમા કરાવવા જાય પછી અમે સટલાશ ના જઈએ. રાતે તારે શું જરૂર હોય રે? તારે સહીઓ ભઈઓ નહીં કરવાની, સહીઓ નહીં કરવાની તારે. દેદી જો મુશિક તો પોલો ભઈઓ તો જો. હા હું પરાડી રહો. તો ગાઈઝ સંજય આવ્યો છે, અમુ થોડી વાર લાગી, પ્રિન્ટરના લોચા પડ્યા હતા. ચેલા થયા ટોટલ જેન્સીના? સી કમર જે થે ઓય બેંક બેલેન્સ ના કહેવાય. તો ગાઈઝ બધો સામાન તો લઈ લીધો, કરિયાણું બધું બની ગયું, બિલ બનસ. પેલી ગાડી લઈ લે, કરિયાણું મૂકી લેવાનું છે, ઉમર છું મીઠું હળદર. પાટલી સનું, તો ગાઈઝ મમ્મી ને લઈશું ચાદરો પલંગ માટે. લઈ લીધું, ખરીદી કરી દીધી બધી. તો ગાઈઝ મમ્મી તો એની ખરીદી કરી દીધી, મમ્મી જઈશું શાક લેવા. ના મમ્મી શાકભાજી લેવા જઈ. તો ગાઈઝ ગાડી બેહીને થોડી ઠંડુ કરીએ, કારણ કે બહુ ગરમ થઈ ગયું છે. મમ્મી ને હજી આવ્યા નહીં, હો ગયા તો. ડબ્બો કચરો પાડે તું બાર જા. તો ગાઈઝ મમ્મી એમને ખરીદી કરી લીધી, આ ફોન આવ્યો તો કે આવો જલ્દી સવાર જઈએ, બધું આવી ગયું ને, બે મહિનાનું કરિયાણું, બે મહિનાનું આવી નહીં ગયું, બે મહિના આ બધું 15 દિવસમાં પતી જાય. એમ કેતા છોકરો ના જાય હોટલ વાળા કદી જોઈ જા. તો ગાઈઝ સંજય આવી ગયો, મમ્મી આવી જાય, ટીકો આવી ગયો, બધું આવી ગયો, અને બહુ બધી ખરીદી કરી દીધી છે. અહીંયા પાછળ શાકભાજી નો ઢગલો કર્યો છે, આ બસ થોડો સામાન લીધો છે. મમ્મી ક્યાં કશું નહીં લેવાનું, કશું નહીં લેવાનું. તો ગાઈઝ બધો માટે કોણ લાવે છે કે છાશ લાવ્યો, છાશ પીવા માટે અને કોણ ખાવા માટે. મમ્મી
ઉપરથી સંજાવાની એક વાત કરી મમ્મી ને લે 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 સંજય ફૂલ લે લે તમે તો આવડતું છે આવું થાય તાણો આજે કોણ આવે ખાતો પહેલી વાર નહીં પહેલી વાર ચલો ગાઈઝ મમ્મી તો પહેલી વાર કોણ ખાતો તો ગાઈઝ ચલો ફટાફટ કોણ ખાઈએ અને ગેરજીન મળીએ નહીં મેં ચેવો છો મજા આવે હા આ તો ક્લોક એકદમ ના હારું હારું તો ઠંડુ લાગે છે હારું કહેવાય હમ ગુડ્ડો ચેવો છે ઓ ના તો ગમે તેવું ઠંડુ મળી જાય પહેલી વાર અમૃત મસ્ત ચલો ઘેર ગયા તો ગાઈઝ અમે ઘેર આવી ગયા છીએ મમ્મી તો આટલા આગળ છે તો ઉતરતો નહીં ફાવતો કશું નહીં લેવું કશું નહીં લેવું કે 10-12 હજાર નું ખરીદી પકોડ્યો તો ગાઈઝ ઘેર આવી ગયા છે કરિયાણું વડિયાણું લાવી દીધું ચલો સંજય તો બધું કાઢો છો લેવા હે આઈ જા ઘેર શિલ્પા ના નહીં લાયા તો ગાઈઝ ઘેર આવી જશે ખરીદી વરીદી કરીને હજી તો પેલો સામાન લાવવાનો છે ને લાવવાનો સામાન જો લેતા આગળ મમ્મી કે જા શિલ્પા તો ગાઈઝ આટલો સામાન તો લાયા આમ સંજો અને ટીકોને જઈશું સામાન લેવા બીજો થોડો કરિયાણું જે મેન તો બાકી જ છે તો એ લાવી દઈએ પછી ગણતરી મારીએ તો ગાઈઝ કરિયાણું આવી ગયું છે ઘેર ચણા વેચવા વાળી લાગે છે કેમ કાળું કર્યું છે એટલું બધું ના કરવાનું છે તૈન કટુ અલે કો ફૂટી ગયું લાગે છે તેલ સોસ લાયા છે સસ એટલે એમ તેલ બગડેલી જ હશે ઠેલી ના એડો હટજો ખાવાનું કાઢો ખાઈને પછી આ બધો હિસાબ મારીએ હા તો અમે ઓલરેડી ખાઈને તો આયા જ છીએ આ કાલે શાસ્ત્ર કરીએ તું લાવી હશે તને ખબર હશે તો ગાઈઝ કરિયાણું તો લાવી દીધું ચલો ફટાફટ આમ ખાઈ લઈએ કારણ કે લગભગ 2-2.5 વાગ્યા છે શું બનાવી શિલ્પા આજ તો એનું મગનું બનાવી શાક તણ સવારે તો પેલા વટોણા કાઢ્યા હતા તો ગાઈઝ ચલો ફટાફટ પેલા ખાઈ લઈએ તો મારો ખોરાક જેટલો થઈ ગયો તો ગાઈઝ ખાઈ ને સીધા વયા આમ સંજો કે છે ગાડી ઢોકી દઈએ તડકાની તપો છે એટલે રવા દે આમ કરીએ સંધ્યા બધું બગડશે હું તો ઊંઘી ગયો તો છેલ્લો ઊંઘ્યો કલાક જેવું ઊંઘ્યો કલાક જ મોબાઈલ ફેરતો હતો આના તારું ઉભું નતું થવાતું ના કાચી છે માથું દુખાય હા રવિ શું કરે છે તારે બે નેચો ઉતારી ને ફેદો નથી પડશે ને બધું તોડી નાખશે ભાગવાન તો શું ભાગવાન છે તમારું તો ગાઈઝ પોચ વાગી ગયા છે સૂર્યાસ્ત થવું થઈ ગયું વોચ પડી જશે ને અહીંયા તો મારે જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું આજે તો તેલ નું એ બોનું હું કાઢો તો ગાઈઝ કિંજલ પપ્પાની ચાવી લગભગ 2 કલાકથી ખોવાની પપ્પા હો ગઈ કિંજલે હંતાડી એટલે તને રાતની જાળી પણ પપ્પા 2 કલાકથી હો ગઈ છે આમ હું થોડી વાર એમ જ કીધું બાઈક ઉપર કોક લઈ ગયું છે પણ કોણ લઈ ગયું ખબર નહીં પપ્પા એમ કે શિલ્પા ચાવી જોઈ ચાવી જોઈ મળી ચાવી ના મળો પપ્પા ચો મૂકી છો તમે તમને નહીં ખબર ખબર હોય તો ના મળ્યું એ નહી ચોક મૂકી હશે તો આણંદ નહીં જાળી હોય નહીં સંધ્યા ચાવી હા
અમે ઓટોમેટિક ચાવી હતી, અમે ગાડી ખુલશી જેવી રીતે. તો કે પપ્પા તો ચાવી ચડતી નહીં, પપ્પા ચાંદ ની ચાવી ખોવાની ના ખુલ. એમ ગાડી હોય તો કોઈ આવી ગાડી લઈ જાય, ના લઈ જતું નવી લઈ જાય. હા, જૂની મૂકીને નવી લઈ જાય. તો પપ્પા ગુસ્સે થયા, સાથે ચાવી નહીં ચડતી હતી. પૂના મેં કચરો વાળે તો કદાચ નાખી ના દીધી હોય. ના હોય ને તો શું કરવા મજૂરી કરું ખોટી. ટેકલા જોઈએ ચોપલી હોય સવાસી. આ ચોપલી સા દાદા ની ચોપલી સા બોલી આઈટમ બોની કાઢો. આ તેલ નું જ બોનું કાઢો, તેલ નું બોનું કાઢો. નહી અંદર છે રહી જાય, લોક માં રહી ગયું છે. ગાડી માં અંદર ચાવી હોય તો લોક મરાય જ ના. પેલી વાત તો શિલ્પા તો શાક બનાવે છે, વટોણા બટાકા અને આ બાજુ બોડી ને રોટલીઓ બનાવે. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે. આજ તો શું બનાવ્યું છે? બટાકા નું શાક. તો ગાઈસ ખાવાનું તો બધા ખાઈ લીધું. આ તો પછી રોટલીઓ બનાવી છે, પછી રોટલીઓ પડી રહી. મારી ત્રણ રોટલી જ ગણવાની. લખી દેજે બધી રોટલી ખાઈ જજો. કે બધી રોટલીઓ ખાઈ જજો, બાકી ના મૂકશો. આઠ આઠ હશી અને બે વચ્ચી. સંજાન રોટલો થાય, સંજય રોટલી બનાવશે, એકલો શાક બનાવશે. હવે તે ભીંડે આવશે શિલ્પા. તો ગાઈસ પપ્પાએ તો ચાવી ખોઈ છે, તે હોક હોક કરશું. માતાજી નારિયેલે મોની દીધું છે. આમાં એક બપોરે તો દરવાજો ખુલ્યો હતો, એમાં તો કોઈ હતું નહીં. ના તો કોઈ તો એ તો હટાણ જાય પતિ તાણ. એટલે બોલી તો ભાભી રોટલી ખાધી. પપ્પા એમ ત્રણ રોટલી મૂકી. પપ્પા ચમ ઓછું ખાધું, અડધો વાટકો ખાધો. રોટલી જેમ પડી રહી ખુલ્લે ખરા ચાલુ જ એવી થાય તો ઓટોમેટિક છે, એટલે પેલું જોશે. હું પેલા બાઇક ઉપર જ મૂકી હતી કાલે. આ પેલું ઢોકી ને એ વખત પેલા રેક ખુલી જતા હતા કાચ, એટલે બાઇક ઉપર મૂકી કે સાઈડ માં રહે ચાવી,
નારિયેલ મોન્યું છે, શું કરશે હવે? નારિયેલ ખાવા તૈયાર થઈ જશે. વધારે હાલવું પડે કિનલી. પપ્પા કે મળી જાય તો નહીં માનતો, તું કરી આવજે. નેચો પડી હતી કાલની. ફરી વાર હાચવું કે જો ખાઈ આવો ખાધું ના હોય. પચી રોટલી પડીશ તમારી. ના એ નહીં બોલ બાપા. ના તો ગાઈસ ખાવા પીવાનું તો ખાઈ લીધું, બધું સાફ સફાઈ થઈ જાય. અમે બધા હું ભાનું કરું છું.